मित्रों दोस्तों आज आपणे एक बहु जुदा प्रकारना केस विषय बात करवानी छे। आ अपराध आ गुनाओ आ थवाना बहु ज अलग अलग कारणों होय छे। लोको आ अपराध विषे जाणता होय छे अने एना अंजाम विषे पण जाणता होय छे, पण छतांय आवा गुना अने अपराध आचरता ज होय छे। क्यारेक जाणी जोईने तो क्यारेक अजाणता, तो क्यारेक बहु ज होशियार छे અને કાનૂનની ગિરફમાં ક્યારેય નહીં આવે અને આમ ચપટી વગાડીને છટકી જશે એવા ઓવર કોન્ફિડન્સમાં રહીને આ પ્રકારના ગુનાઓ અને અપરાધો આચરતા હોય છે। આજે આપણે વાત કરીશું રમેશભાઈ દલાલ અને તેમના ભાઈ વિજયભાઈ દલાલના ફેમિલીમાં થયેલા આવા જ એક ગુના અને અપરાધ વિશે। રમેશભાઈ અને વિજયભાઈ બંને કાંતિભાઈ દલાલના પુત્રો, બંનેની વિચારધારા એકદમ અલગ અલગ, જેમ વિચારધારા અલગ તેમ પોતાના ઘર પણ અલગ અલગ। હા, બંને ભાઈઓ અલગ અલગ રહેતા હતા। રમેશભાઈ રહે એમની પત્ની સ્મિતાબેન અને દીકરી રેણુ સાથે, અને વિજયભાઈ રહે પત્ની માલતીબેન અને દીકરા પરેશ સાથે। કાંતિભાઈ પણ મર્યા ત્યાં સુધી મોટા દીકરા રમેશભાઈના ત્યાં જ રહ્યા, અને રમેશભાઈ અને એમના ફેમિલીએ કાંતિભાઈની દિલ દઈને સેવા કરી, અને કાંતિભાઈએ દીકરા રમેશભાઈનું આ ઋણ બધી જમીન જાયદાદ માલ મિલકત એમના નામે કરીને ચૂકવ્યું હતું, અને આ જ કારણ હતું દલાલ ફેમિલીમાં ગુનાને પ્રવેશવાનું। વિજયભાઈ અને એમના ફેમિલીને એક ફૂટી કોડી મળી નહોતી, અને એટલા માટે જ આ બંને ભાઈઓના પરિવાર વચ્ચે ઝઘડાઓ તકરારો શરૂ થઈ ગયા। હવે તમે બંને જણા ઝઘડવાનું બંધ કરો અને આ વાત પર જરા શાંતિથી વિચાર કરો। સ્મિતા ભાભી, તમે જેઠજીને ને આમને સમજાવો ને જરા। માલતી, એમાં હું શું કહું, આ બંને ભાઈઓની વાત છે, એમાં હું કાંઈ નહીં બોલું। ભાભી, મને ખબર જ છે તમે આમાં કંઈ જ નહીં બોલી શકો, કારણ કે પિતાજીની બધી જ મિલકત જે તમને મળી છે અને મોટા ભાઈને મળી છે। વિજય, જરા વિવેક રાખ, તું તારી ભાભી સાથે વાત કરી રહ્યો છે, ખબર છે તને? શું બાપુજી આપણને આવા સંસ્કાર આપ્યા છે? હવે સંસ્કાર તો આપ્યા તે આપ્યા, પણ બાપુજીએ બધી મિલકત તમને આપી છે એ ખબર છે ને? તે આપે જ ને, મરતા સુધી બે ને મારા પરિવારે તેમની સેવા કરી હતી। તેમને જ્યારે પેરાલિસિસનો એટેક આવ્યો ત્યારે હોસ્પિટલથી લઈ છે ઘેર સુધી જે પરિસ્થિતિ હતી ત્યારે તું ક્યાં હતો? ત્યારે તને આ બધી વાત યાદ ના આવી? જ્યારે તેમણે તેમની ઈચ્છાથી આ બધી મિલકત મને આપી ત્યારે તું આ બધું યાદ કરી રહ્યો છે? કોને ખબર છે કે બાપુજીએ એમની ઈચ્છાથી વસિયતમાં બધી જ મિલકત તમારા નામે કરી છે કે પછી તમે કઈ? દેવરજી, મોઢું સંભાળીને બોલો, તમને એમ લાગે છે કે બાપુજીની મિલકત અમે જબરજસ્તી અમારા નામે કરાવી છે અને બાપુજીએ દબાણમાં આવીને અમને આપી છે? નહીં દેવરજી, તમે આવું વિચારો છો? આવું વિચારવું પડે છે। બાપ જ્યારે પોતાના બે દીકરાઓ વચ્ચે ભેદભાવ કરીને પોતાની બધી મિલકત એક જ દીકરાના નામે કરી દે ને, ત્યારે આવા વિચારો આવે એમાં કશું ખોટું નથી। જો આ બાબતમાં હું વધારે ચર્ચા કરવા માંગતો નથી, મને જે મિલકત મળી છે ને તેમાંથી એક કાણી કોડી પણ હું તને આપવાનો નથી। બીજા મારે જુવાન દીકરી છે, મારે તેના લગ્નનો વિચાર પણ કરવાનો છે, તેને સાસરીને આપવા માટે મારે પૈસા પણ જોઈશે ને? તારે તો માત્ર પરેશ એક જ દીકરો છે, તે તેના સાસરીયા પાસેથી પૈસા લઈ આવશે। હા હા, એ તો લઈ આવશે જ, પણ મારા હકને રૂપિયા એ મિલકત હું કેમ છોડું? જો એ હક તમારો હોત ને તો તમને આપ્યો હોત, પણ બાપુજી તમને આપ્યો નથી એમાં મારો વાંક નથી। મને લાગે છે કે તમે જઈ શકો છો। આ મારું ને મારી પત્નીનું અપમાન છે જે હું ક્યારે ભૂલી નહીં શકું। જા જા, તારાથી જે થાય તે કરી લે, જા। ભલે, અમે જઈએ છીએ, ચલો તમે હવે અહીંયા ઉભા રહેવાનો કોઈ જ અર્થ નથી। ભગવાન આની સજા તમને આપશે, અને જો ભગવાન નહીં આપે ને તો હું આપીશ।
વિજય જનુની થઈ ગયો છે. મને લાગે છે કે બદલાની ભાવનામાં તે કંઈક કરી ન બેસે. સારું થયું કે મેં મારી બધી મિલકત રેણુના નામે કરી દીધી છે. આપણને જો કંઈક થઈ ગયું ને તો આપણી દીકરી રેણુનું શું? પણ રેણુ ક્યાં છે? રેનુ, મને બધી જ ખબર છે કે તું અને તારા પરિવારના ઘરના બધા જ આ દાદાની વસિયતને લઈને ઝઘડા કરો છો. પણ હા, તું જરા કે ચિંતા ના કરતી હો, હું તારી સાથે જ છું. અરે, માત્ર તારી સાથે જ નહીં, તારા પરિવારની સાથે પણ છું. મનોજ, મારો પરિવાર આપણી સાથે નહીં થાય. આપણા પ્રેમની અને લગ્નની વાત એવો નહીં પહોંચાવી શકે. મનોજ, મારામાં અને મારા પરિવારમાં ખોટ શું છે? જો તું કેતી હોય ને તો હાલને હાલ તારા મમ્મી અને પપ્પાને આપણે અત્યારે લગ્નની વાત કરી નાખીએ. થોડી રાહ જોઈએ મનોજ, એમ ઉતાવળ કરવી સારી નહીં. ના ના, હવે હું રાહ જોઈ શકીશ કે નહીં મારા પરિવારના? મારા પરિવારના લોકોએ મારા માટે છોકરી જોવાનું શરૂ કરી દીધું છે. તો કરી નાખ લગન, પણ એટલું યાદ રાખજો કે તારા મમ્મી પપ્પાએ જે છોકરી શોધી હશે ને તે મારા જેટલી પૈસાવાળી અને મિલકતવાળી તો નહીં જ હોય. એટલે કે આ બધી જ મિલકત તારા નામે છે અને લગ્ન પછી આ બધી જ મિલકત? હા, ઓફ કોર્સ, મારા પતિના નામે થશે. તારે શું હે? તું તો તારા મમ્મી પપ્પાએ જે છોકરી શોધી છે ને એની સાથે જ લગ્ન કરવાનો છે ને? બેન, અરે ના ગાંડી ના, હું તો મજાક કરતો હતો. અને હા, હું તો લગ્ન તારી સાથે જ કરવાનો છું. હા, અને હું તને પ્રેમ કરું છું એટલે તારી સાથે જ લગ્ન કરીશ. હા, ડોન્ટ વરી, હું તારે ખૂબ જ લવ કરું છું અને એ પણ પૈસા માટે નહીં, આપણા પ્રેમને માટે. સમજી? હા કાકા, હું તને ખૂબ જ લવ કરું છું. આઈ લવ યુ. ચલ નાસ્તો કરવા જઈએ, ચલ. અરે યાર પરેશ, આ સાંભળ્યું તે? આ તારી કાકાની છોકરી રેનુએ અને આશિકને શું કીધું? હા, હું એ જ વિચારું છું. મારા કાકા મારા પપ્પાને એક ફૂટી કોડી નથી આપી અને નથી આપવાની, તો પછી આટલી બધી મિલકતનું એ કરશે શું? બસ આજ વિચારીને આ રેણુનો પીછો કર્યો અને આજે ખબર પડી કે મારા કાકાએ પોતાની બધી જ મિલકત રેણુના નામે કરી દીધી છે. વાહ! એટલે તો આ મનોજ રેણુને પટાવી રહ્યો છે કે લગ્ન પછી આ બધી મિલકત એને મળે. બાકી આ ફટીચર મનોજના મા બાપ પાસે છે હું કે એની પાસે હું? બેકાર ને ફકીર તો છે જ ને. શું વિચાર કરે છે? એક આઈડિયા છે. તો ખતરનાક કામ છે. ખતરો સે ખેલને મે હી માલ મિલતા. બસ જો ખતરો થી રમી લઈએ ને થોડોક માલ મળી જાતો હોય તો આપણને શું વાંધો છે? વાહ, જો કદાચ તારી ઈચ્છા એવી હોય કે તારે આમાં આમાં માલામાલ નથી થવું તો મને કોઈ વાંધો નથી. ઘણા બધા આપણા શહેરની અંદર એવા વ્યક્તિઓ પડ્યા છે કે જે આ માલની પાછળ માલામાલ થવા માટે આતુર બેઠા. અરે યાર, હું છું ને, તું ચિંતા ન કર, બધી જ રીતે તારો સાથ આપીશ. હા દોસ્ત, હવે મારા પપ્પા વિજયકુમાર દલાલનો બદલો લેવા અને હકની મિલકતને પાછી મેળવવાનો ખતરનાક ખેલ ખેલવો જ પડશે.
हेलो पापा, हेलो मम्मी। क्या थी आटली बड़ी बार? क्या गई थी? ए तो हमारी फ्रेंड ने मड़वा मटे गई थी। गर्लफ्रेंड ने मड़वा गई थी के बॉयफ्रेंड ने? मम्मी, कौन से मनोज? मनोज? हाँ हाँ मनोज, तने शू एम छे के अमने कहीं खबर नहीं? आजे परेशे मने फोन पर बधी ज बात जणावी छे। पप्पा परेश तो जो रेणु विजय भाई अने मालती बेन ना आपणे भले मिलकत बाबत में झगड़ा थता होय पण परेश हजू पण शुभ चितक छे आपणो। अने साचू बोल, तू मनोज ने मळवा गार्डन में गई हती के नहीं? अने तम्मे बन्ने लग्न करवाना पेतरा में छो के नहीं? साचू बोल, तने मारा सम छे, बोल। मम्मी, मम्मी, हाँ, मैं मनोज ने मड़वा मटे गई थी, अने अमे बन्ने सांजना शो मा पिक्चर मा पण गया था। पण मम्मी, मनोज खूब सारो छोकरो छे, ए मने खूब प्रेम करे छे, अने हूँ पण, अने अमे बन्ने लग्न करवाना छे। खबरदार, जो ते तारा लग्न की बात मनोज साथे फरी वार करी छे तो। हमें तारा लग्न की बात एनआरआई कृष्णकांत ना दीकरा हरीश साथे नक्की करी नाखी छे। अने तारा लग्न एनी साथे ज थशे। लग्न पछी तू अमेरिका जशे, समझी? पण पप्पा, हूँ ने मनोज। सांभळो ने, तारा पप्पा शू कहे छे? तारे आ घर नी बहार निकळवानुं बंध, समझी? पण मम्मी, पापा मारी बात तो सांभळो। हमारे तारी कोई ज बात सांभळवी नथी। आज थी तारू बहार जवानुं बंध। अने तारे जो जवुं होय तो तारी मम्मी तारी साथे आवशे। पापा, हाँ, मारो अंतिम निर्णय छे। हेलो हेलो मनोज। अरे नु व्हाट? I will call you. Yes. Yeah, sure. I will call you back. Okay? Calm down. Hey, give me some time, yaar. Okay. I will call you. हाँ भाई। अरे हाँ हाँ बस थोड़ा तक समय में तुम्हारा पैसा चुकवी दे। हाँ हाँ रकम मोटी छे पर वो तुम्हारी पाए पाए चुकवी दे। प्लीज। अरे छेलू प्रॉमिस। हाँ हाँ जो आवती काले छे ने मारी एक छेली डील छे। हाँ ये फाइनल करवानी छे अने एना बे दी पछी तमने तरत ज पैसा आपी देस अने पर व्याज सहित। हाँ ओके भाई, मने खबर छे के जो हूँ तमने पैसा नहीं आपूँ तो मारू शू थशे। यस भाई, आपी दीस, प्रॉमिस, तरत ज। रेनू, मनोज, अबे एक बात मारी पूरी ध्यान से सांभळ के आपणे छे ने तरत ज लग्न करवा पड़शे, आवती काले। अरे हूँ तने काले बधुं ज समझावी देश। हाँ, आपणे जो दररोज ज्यां मळता हता ने त्यां तू काले आवी जा, हूँ आजे राते बधी व्यवस्था करी दऊं छुं। हाँ अने हाँ हाँ તારી વસિયત જે છે ને તારી સાથે લેતી આવજે। અરે ના ના, બીજો કોઈ સામાન લાવવાની જરૂર નથી, બસ ખાલી વસિયત લઈને આવી જજે। અરે સ્વીટુ, તને મારી ઉપર ભરોસો નથી? ડોન્ટ વરી, હું તને બધું જ સમજાવી દઈશ। હા સ્વીટુ।
टू आई लव यू जल्दी थी आवी जा ओके ओके बाय हाँ किशोर परेश हवे सांभळ सांभळ महत्वनी वात सांभळ आवती काले रेणु अने मनोज बने मळवाना छे अरे हाँ रेणु रेणु पे ते वसियत लईने पण जवानी छे अरे एज एज एनी जूनी जग्या पर परेश पप्पा पप्पा तमे शुं हाले छे आ बधुं કોણ કોની વસિયત લઈને આવવાનું છે અરે કઈ નથી પપ્પા બસ એક ફ્રેન્ડ સાથે વાત કરતો હતો અરે તમે પણ શું જુવાન છોકરાને સવાલ પર સવાલ કરે જાવ છો તમે જાઓ અંદર હું વાત કરી લઉં છું એની સાથે ઠીક છે જાઉં છું અને આમ પણ મારે ઘણા કામ કરવાના કાલ બાકી એ મને કહેજો શું વાત છે અરે કાંઈ નથી મમ્મી તું નકામી ચિંતા કરસ કાંઈ જ વાત નથી અને આમ પણ જે કાંઈ થશે ને એ આવતીકાલે ખબર પડી જ જશે स्मिता 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 हाँ रेणु क्या गई है ना रूम में तो नहीं ऊपर वो रूम में जो तपास कर रहे हो ए रेणु रेणु बेटा रेणु ए सांभळो जो आ के रेणु दिखाती नहीं रूम में क्या ही नहीं हे भगवान आ छोकरी क्या रोई गई सांभळो आ मनोज ने मळवा तो नहीं गई ने પછી રિંગ હો હા હા ભલે હલો ફાલ્ગુની રેણુ આવી છે બેટા શું અહીંયા નથી આવી હા પછી તને વાત કરું બેટા હા અરે તું આ બધાને કોલ કરવાનું બંધ કર હું પોલીસને જ ફોન કરું છું
મેં તમને સમજાવ્યા હતા કે જુવાન દીકરીને સમજાવવી પડે, મનાવવી પડે, પણ તમે ન માન્યા. જો જબરજસ્તી કરીને ઘરમાં પૂરી રાખવાનું એલાન કરી નાખ્યું, બીજા દિવસે ભાગી ગઈ.